नमस्कार दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम साथ हूं छू तोरल। तमाम लोगों ने आज दिवस की खूब खूब शुभकामनाओं साथ आज कार्यक्रम की शुरुआत करी। शू है आज पंचांग तो जाशू ज साथ ज राशिकथन शू जी रही है। आजना आपना दिवस ने आप वधु बेहतर केवी रीते बनावी शको छो ज्योतिषशास्त्र मार्गदर्शन साथ आ तमाम बाबतों पर बात करने फरी एक वक्त अपनी स्टूडियो में जोड़ाई चुक्या है ज्योतिषाचार्य श्री मुकुंदभाई पंड्या। स्वागत करिए तमु मुकुंदभाई, खूब खूब स्वागत कार्यक्रम में। पंचांग की शुरुआत करिए। जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मे विष्णवे प्रभो विष्णवे वाला। सर्वदर्शक मित्रों ने सुप्रभातम, साथे साथे जय गणेश। दर्शक मित्रों, जीवन की अंदर दिशाओं विशेष प्रकार महत्व है। अपना जीवन की अंदर अलग अलग दशाओं आती हुई है, ए दशाओं मुजब अपना जीवन में फेरफार थता हुई है। परंतु जो अपना घर की कोई दिशा खराब है, जो अपना घर की अंदर कोई प्रॉब्लम्स आ रही है, अपना शरीर में प्रॉब्लम्स आ रही है, क्या क्या बोलवा अंदर अलग अलग, अपना कार्य अंदर नाणाकीय फ्लो की अंदर आवी अलग अलग समस्याओं सर्जाई रही है, तो समझी लेवानू कि अपना घर की कोई दिशा एवं खराब है कि जे दिशा लीधे आ समस्याओं सर्जाई रही है। तो घर की कई दिशा शेनू महत्व सूचवे, कई दिशा द्वारा तमे शू वस्तु जाणी शको, उपाय शू छे के जेना द्वारा तमारी समस्यानो हल लावी शकाय। दरेक सब्जेक्ट उपर वात करीए, परंतु ए पहेला लईए आजनो पंचांग। दर्शक मित्रों, आजना पंचांगनी जो वात करवामां आवे तो आजे 9/11/2020 नो दिवस आजे बनी रह्यो छे, वार बनी रह्यो छे सोमवार। आजे खास करीने आश्विन मास कृष्ण पक्ष અને એની આજે નવમી કેતા નોમની આજે તિથિ બની રહી છે। આજના દિવસની અંદર ખાસ કરી ચંદ્રમાનું ભ્રમણ કર્ક રાશિની અંદર અને બપોર પછી ચંદ્રમાનું ભ્રમણ સિંહ રાશિની અંદર રહેશે। આજના દિવસની અંદર જો નક્ષત્રની વાત કરવામાં આવે કે જે નક્ષત્ર દ્વારા ખાસ કરીને આપણને લાભ અને નુકસાન બધી વસ્તુ મળી શકે છે, કારણ કે આપણે નામ રાખતા હોઈએ છીએ રાશિ મુજબ, પરંતુ નક્ષત્રના પણ અક્ષર હોય છે। આશ્લેષા નામનું નક્ષત્ર બપોર સુધી રહેશે, ત્યારબાદ મઘા નામનું નક્ષત્ર અને બ્રહ્મ નામનો યોગ અને તૈતુલ નામનું આજે કરણ રહેશે। બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન કર્ક અને સિંહ રાશિ ઉપર કહેવામાં આવશે। આ દરેક જાતકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। ગુડબાય, ખાસ કરીને આજે 9 નવેમ્બર છે જેની જન્મતિથિ હશે અથવા તો લગ્નતિથિ હશે, તેમને વીટીવી પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ તો આપણે પાઠવીએ છીએ, પરંતુ તે લોકો જાણવા માંગતા હશે કે આવનારું વર્ષ તેઓનું કેવું પસાર થશે। તોરલબેન, ગત વર્ષની અંદર ઘણા લોકોએ સંઘર્ષ કર્યો, ઘણા લોકોએ દુઃખ ભોગવ્યું અને ઘણા લોકોને સુખ પણ મળ્યું। તો ખાસ કરીને જોવા જઈએ તો કોરોના મહાકાળની અંદરથી નીકળીને 9 નવેમ્બર પછી, એટલે કે 9 નવેમ્બરના દિવસે જન્મેલા વ્યક્તિઓનો દિવસ કેવો રહેશે, વર્ષ કેવું રહેશે અને જેની લગ્નની તારીખ છે, કારણ કે સૌથી મોટામાં મોટું સુખ અને સૌથી મોટામાં મોટું દુઃખ એ ગ્રહસ્થાશ્રમ, તો એ ગ્રહસ્થાશ્રમની સુખાકારી કેવી રીતે પ્રાપ્ત થાય અને સારો લાભ કેવી રીતે મળે, આ સબ્જેક્ટ ઉપર વાત કરી લઈએ। દર્શક મિત્રો, વાત કરીએ આજે 9 નવેમ્બરના રોજ જે લોકોનો જન્મ થયો છે આવા જાતકો માટે આવનારું વર્ષ, આજથી શરૂ થનારું વર્ષ કેવું રહેશે। પ્રથમ માર્કંડેજ મહાભાગા સપ્તકલ્પાંત જીવિનામ આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહી મે નરપુંગવા। આજે જન્મેલ દરેક વ્યક્તિઓનું આયુ સારું રહે, આરોગ્ય સારું રહે, ભગવાન સામ સદાશિવની કૃપાથી ને તેમના સુપુત્ર એવા ભગવાન ગણેશની કૃપાથી તમારી મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન ગણેશના ચરણ કમલની અંદર પ્રાર્થના। વાત કરી લઈએ આવનારું વર્ષ તમારા માટે કેવું રહેશે। દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો તમારો જન્મ 9/11ના રોજ થયો છે। 9/11 એટલે કે મંગળ પ્રધાન વ્યક્તિ જુઓ, મંગળ પ્રધાન વ્યક્તિ હોવાના લીધે શૌર્ય, સાહસ આ બધી વસ્તુ તમારી અંદર ભરેલી છે। આ વર્ષ દરમિયાન તમને જૂના હઠીલા રોગોની અંદરથી મુક્તિ મળતી જણાશે। તમારા જીવનની અંદર દરેક પ્રકારનો સંઘર્ષ તમે અવશ્ય દૂર કરી શકશો આ વર્ષની અંદર। ગોચરના ગ્રહોનું ભ્રમણ, કારણ કે દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય છે, 2.25 દિવસમાં ચંદ્રમા રાશિ પરિવર્તન કરે, 1 મહિનાની અંદર સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરે, આવી રીતે દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય ને એ મુજબ 20 નવેમ્બરના રોજ જ્યારે ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થશે તો આજે જન્મેલ વ્યક્તિઓ માટે લાભદાયક સમય લઈને આવશે। એટલે કે આ વર્ષ 20 નવેમ્બર પછી તમે તમારા જીવનની અંદર પ્રગતિ સાધી શકશો, વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાશે, તમારા જીવનની અંદર રહેલો સંઘર્ષ અવશ્ય તમે દૂર કરી શકશો। ખાસ કરીને જોવા જઈએ તો જે લોકો જમીન મકાનને લગતો વ્યવસાય કરી રહ્યા છે, જે લોકો કન્સ્ટ્રક્શનને લગતો વ્યવસાય કરી રહ્યા છે, જે લોકો કેમિકલને લગતો બિઝનેસ કરી રહ્યા છે, આવા લોકોનો જો આજે જન્મદિવસ છે તો તમારા માટે ઉત્તમ ફળ લઈને આવેલું છે। હા, તમે શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે। આ વર્ષમાં કર્જ ન લેવું અને કર્જ ન દેવું એ તમારા માટે લાભદાયી છે, નહીતર કર્જની સમસ્યા તમારે વધી શકે એમ છે। વાત નોકરિયાત વર્ગની કરી લઈએ,
જે લોકોનો આજે જન્મદિવસ છે ને એ લોકો જો જોબ કરી રહ્યા છે તો તમારા માટે બદલી બઢતીના ઉત્તમ યોગો બની શકે, તમને સારો એવો લાભ પણ મળી શકે, પારિવારિક જીવન તમારું મધુરમય બનતું જણાશે, પરિવારની અંદર નવા માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે. આપે ખાસ કરી ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો અને જુલાઈ મહિનો આ ત્રણ મહિના સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. વાત કરી લઈએ દર્શક મિત્રો કયા ઉપાયો તમારું વર્ષ ચમકાવી શકે છે આજના દિવસની અંદર કરવાના છે. આજે ભગવાન સાંબ સદાશિવનો દિવસ છે અને જીવનની અંદર દરેક પ્રકારની સુખ, દરેક પ્રકારની સમૃદ્ધિને આપણને આરોગ્ય અને આયુષ્યનું વરદાન ભગવાન શિવ આપે છે. એટલા માટે આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા કરો. નમો ભવાય, સર્વાય, રુદ્રાય, વરદાય ચ, આ મંત્રો દ્વારા ભગવાન શંકર ઉપર તમે અભિષેક કરો, અવશ્ય તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થતી જણાશે. જય ગણેશ. મુકુદભાઈ, ખાસ કરીને આજે દિન વિશેષમાં આપણે શું વાત કરવાના છે? આમ તો દિવાળીનું પર્વ નજીક છે એટલે ઘણી બધી વાતો દર્શકો સુધી પહોંચાડવાની છે, પરંતુ આજના દિવસે વિશેષ શું? તોરલબેન, દિવાળીનું પર્વ નજીક છે, લક્ષ્મીની જરૂરિયાત બધાને હોય છે. દિવાળી ઉપર દીવડા કેવી રીતે કરવા જોઈએ, દિવાળી ઉપર તમે કેવો શણગાર કરો જેનાથી તમને લાભ મળી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના છીએ, પરંતુ આજે આપણે વાત કરવાના છીએ વાસ્તુની. દર્શક મિત્રો, જીવનની અંદર વાસ્તુશાસ્ત્રનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આપણા જીવનની અંદર દરેક પ્રકારનો લાભ, દરેક પ્રકારનું નુકસાન પંચતત્વથી આપણું શરીર બનેલું છે અને પંચતત્વથી પૃથ્વી બનેલી છે. જ્યારે તમે કોઈ પણ મકાન બનાવતા હો, કોઈ પણ ઓફિસ બનાવતા હો, તો એની અંદર પંચતત્વને મેન્ટેન કરવું બહુ જ જરૂરી હોય છે. જેવી રીતે ઈશાન ખૂણો છે જલતત્વ છે, અગ્નિ ખૂણો છે અગ્નિતત્વ છે, નૈઋત્ય ખૂણો છે પૃથ્વી તત્વ છે, અને વાયુ ખૂણો છે વાયુ તત્વ છે. એવી રીતે ખાસ કરીને આપણે દિશાઓ ચાર જાણતા હોઈએ છીએ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. જ્યારે ચાર દિશા એની ઉપદિશા એટલે કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, એમ ચાર ને ચાર આઠ થયા. જ્યારે ઉપર એટલે કે આકાશ, નીચે એટલે કે પૃથ્વી, આમ દસ થયા. પરંતુ આપણા જીવનની અંદર સોલ ડિરેક્શન એટલે કે સોલ દિશાઓનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દરેક દિશા દ્વારા તમે અલગ અલગ વસ્તુઓ સૂચવી શકો, અલગ અલગ વસ્તુઓ જોઈ શકો. વાસ્તુની અંદર અલગ અલગ પ્રકાર આવે છે. સોલ ડિરેક્શનનું વાસ્તુ આવે છે, ક્યાંક ને ક્યાંક ચોસઠ ડિરેક્શનનું વાસ્તુ આવે છે. એટલે કે ચોસઠ ડિરેક્શનનું જે વાસ્તુ આવે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસ્તુ હોય છે, જેની અંદર તમે તમારા જીવનની અંદર નાની નાની સમસ્યાઓનો હલ લાવી શકો. ઘણા લોકો આપણે જોતા હોઈએ છીએ કે એકબીજા એટલે કે પોતે બીજા વ્યક્તિ સાથે હળવા મળવાનું પસંદ નથી કરતા, એકબીજા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા, અથવા કામ શું કામ કોઈ જોડે વાતચીત કરતા હોય, નીચેના ભાગની અંદર એટલે કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને નીચે લોકો ખુરશી નાખીને બેઠા હોય તો એની અંદર બેસવાનું પસંદ નથી કરતા. આવી અનેક જાતની સમસ્યાઓ સર્જાતી હોય, તો આવી સમસ્યા જ્યારે સર્જાય ત્યારે સમજી લેવાનું કે સાઉથ સાઉથ ઈસ્ટ એટલે કે એ વ્યક્તિનું ક્યાંક ને ક્યાંક જોવા દઈએ તો સાઉથ સાઉથ ઈસ્ટ ખરાબ હોય, તો આવા વ્યક્તિઓને આવી સમસ્યા સર્જાય. એટલે કે તમે સોશિયલ એક્ટિવિટીની અંદર આગળ વધવા માંગો છો, તમારે ફ્લો નથી. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ હું, મને આવડે છે બધું, છતાં હું સામે વ્યક્ત નથી કરી શકતો, તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનું કોન્ફિડન્સ લેવલની વસ્તુ આવે. તો કોન્ફિડન્સ લેવલ ક્યાંથી જોવાય? કોન્ફિડન્સ લેવલ હંમેશાને માટે અગ્નિ ખૂણાથી તમે જોઈ શકો. એટલે કે તમારો અગ્નિ ખૂણો જો દૂષિત છે તો સમજી લેવાનું કે તમારી આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને તકલીફ આપી શકે છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સોલ ડિરેક્શનના વાસ્તુની, એટલે કે સોલ દિશાના વાસ્તુની વાત કરીશું અને આ સોલ દિશાનું વાસ્તુ તમારા જીવનમાં કેટલું બધું મહત્વ છે. ઈશાન ખૂણો જેને આપણે જલ તત્વ તરીકે ઓળખીએ છીએ, આપણું માઇન્ડ, કોઈ વ્યક્તિનું માઇન્ડ વધારે પડતું ડિસ્ટર્બ રહેતું હોય, મનને લગતી સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થતી હોય, વધારે ઇમોશનલ હોય અથવા તો વધારે કઠોર હોય, તો સમજી લેવાનું કે એ વ્યક્તિનો ઈશાન ખૂણો ક્યાંક ને ક્યાંક ખરાબ છે. અને જે વ્યક્તિનો ઈશાન ખૂણો ખરાબ હોય આવા વ્યક્તિઓને આવી સમસ્યાઓ સર્જાય. ઈશાન ખૂણો એટલે જલ તત્વનો ખૂણો છે અને ઈશાન ખૂણો એટલે ભગવાન ખૂણો ગણવામાં આવે. એટલે કે આ ખૂણાની અંદર તમારે પૂરેપૂરી સ્વચ્છતા રાખવી જરૂરી છે. ઈશાન ખૂણો ક્યારે દૂષિત થાય? જ્યારે અગ્નિ તત્વની આગળ જલ તત્વ એટલે કે જલ તત્વની આગળ અગ્નિ તત્વ આવી જાય અથવા તો વાયુ તત્વ આવી જાય. કારણ કે જલને અને અગ્નિને નથી બનતું, જલને અને વાયુને નથી બનતું, જેના લીધે આવી સમસ્યાઓ સર્જાતી જણાય. એટલે કે જે વ્યક્તિનો ઈશાન ખૂણો દૂષિત હોય આવા વ્યક્તિઓને મનને લગતી સમસ્યાઓ સર્જાય, આવા વ્યક્તિઓના ઘરની અંદર બીમારીનું પ્રમાણ વધારે રહે, આવા વ્યક્તિ ઓચિંતાની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ક્રિએટ થતી જણાય અને આવા વ્યક્તિઓના જીવનની અંદર વધારે પડતી તકલીફ આવતી જણાય. તો એના માટે શું કરવું જોઈએ? એના માટે તમારા ઈશાન ખૂણાને તમારે વ્યવસ્થિત સાફ સુથરો રાખવો જોઈએ. ઈશાન ખૂણાની અંદર જો લેટ્રિન બાથરૂમ હોય તો એને તમારે હટાવી દેવા જોઈએ. જો લેટ્રિન બાથરૂમ હટે એમ ન હોય અને તમે ફ્લેટની અંદર રહેતા હો તો એનું વાસ્તુ મુજબ તમે એની રેમેડીઝ કરો, તો રેમેડીઝ કરવાથી પણ તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. ઘણા લોકો વધારે પડતી મહેનત કરતા હોય છે,
છતાં એને ફળ ઓછું મળતું હોય છે, ઘણા લોકોને પેટની સમસ્યાઓ રહેતી હોય છે, બહેનોને ગાયનેકને લગતી સમસ્યાઓ રહેતી હોય છે, તો સમજી લેવાનું કે તમારો અગ્નિ ખૂણો દૂષિત થઈ રહ્યો છે. પૈસા આવે છે અને પૈસા જાય છે, તો એના માટે હંમેશા અગ્નિ ખૂણો જે વ્યક્તિનો દૂષિત હોય આવા વ્યક્તિઓને આવી સમસ્યાઓ સર્જાતી જણાય છે. તો આવી સમસ્યાને દૂર કરવા માટે શું કરવું જોઈએ? પ્રથમ, અગ્નિ ખૂણો ક્યારે દૂષિત થાય? જ્યારે અગ્નિ તત્વની સાથે જલ તત્વ આવી જતું હોય તો અગ્નિ ખૂણો દૂષિત થાય. અગ્નિ તત્વની જગ્યાએ પૃથ્વી તત્વ અથવા વાયુ તત્વ આવી જતું હોય તો પણ અગ્નિ તત્વ ક્યાંક ને ક્યાંક દૂષિત થતું જણાય. અગ્નિ જે જગ્યાએ છે એટલે કે અગ્નિ તત્વ છે ત્યાં તમે તમારો માસ્ટર બેડરૂમ રાખ્યો હોય, ત્યાં તમે માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિનો અહીંયા ખારકૂવો રાખેલો હોય અથવા તો અંડરગ્રાઉન્ડ પાણીની ટેન્ક રાખેલી હોય, તો આવી જે વસ્તુ થતી હોય તો સમજી લેવાનું કે આવી સમસ્યાઓ સર્જાતી જણાય. ઘરની અંદર સીડીઓ પણ કઈ જગ્યાએ રાખવી એનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. તમારા ઘરની ઘડિયાળ, તમારા ઘરનું વોશિંગ મશીન, તમારા ઘરનું ફ્રીજ, આ બધી વસ્તુનું વાસ્તુશાસ્ત્રની અંદર વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. કઈ દિશા તમને કેવી રીતે લાભ આપી શકે અને એના માટે ઉપાય શું કરવા, આ સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મુકુંદભાઈ, સાથે સાથે હવે દર્શકોને એ પણ જણાવી દઈએ કે આજનો શુભ રંગ શું છે, શુભ અંક અને શુભ દશા. દર્શક મિત્રો, આજના શુભ અંકની જો વાત કરવામાં આવે તો આજે 9 અંક તમારા માટે લાભદાયી છે. 9 અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. કલરની જો વાત કરીએ, આજે સોમવાર છે, ભગવાન શિવનો વાર અને ખાસ કરીને ચંદ્ર મહારાજનો વાર, માતાનો કારક ગ્રહ ચંદ્રનો વાર હોવાથી આજે સફેદ કલર અને આસમાની કલરનો ઉપયોગ કરવો તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર શુભ સમયની વાત કરીએ તો 12:10 થી 1 વાગ્યા સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. 1 અને 3 મિનિટ સુધી તમે આજના દિવસની અંદર તમારા કાર્ય, શુભ કાર્ય કરી શકશો. વાત રાહુકાલની કરીએ તો આજે રાહુકાલનો જે સમય છે સવારે 7:38 થી 9:18 મિનિટ સુધીનો છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે, અને યાત્રા પ્રવાસ કરવા જો આવશ્યક હોય તો 5 ડગલા પાછળ ચાલી અને પછી યાત્રા પ્રવાસ કરવા તમારા માટે લાભદાયી રહેશે. આજની શુભ દિશા દક્ષિણ એટલે કે મંગળ મહારાજની દિશા રહેશે. આજના દિવસની અંદર અશુભ દિશાની જો વાત કરવામાં આવે તો એ દિશા છે વાયવ્ય એટલે કે ચંદ્ર મહારાજની દિશા, અગ્નિ એટલે કે શુક્ર મહારાજની દિશા. આ દિશા તરફ તમારે પ્રથમ પ્રયાણ ન કરવું તમારા માટે હિતાવહ છે. વાત રાશિઘાતની કરી લઈએ. દર્શક મિત્રો, 12 રાશિ 27 નક્ષત્રમાં 1 રાશિવાળા જાતકોએ આજે વાણી પર, વર્તન પર સંયમ રાખવો જરૂરી. કઈ રાશિ? તો કે ભાઈ મિથુન રાશિવાળા જાતકોએ આજે વાણી અને વર્તન ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, જીવનની અંદર દિશાઓનું વિશેષ પ્રકારનું મહત્વ છે. પૂર્વ દિશા જો તમારી દૂષિત હોય તો તમને યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા સર્જાય. જે વ્યક્તિના જન્માક્ષરની અંદર દિશા શબ્દ છે ને, આપણે દિશાનો ઉપયોગ ઘણી બધી રીતે કરતા હોય છે. દિશા નથી કહેતા, માણસની દશા બદલાઈ ગઈ તો એમાં પણ 10નો ઉપયોગ આવે, દિશામાં પણ 10નો ઉપયોગ આવે, 10 દિક્પાલ એમાં પણ 10નો ઉપયોગ આવે, 10 દશાંશ હોમ એની અંદર પણ 10નો ઉપયોગ આવે. એટલે 10નું વિશેષ પ્રકારનું મહત્વ છે. જે વ્યક્તિને સૂર્ય નીચસ્થ હોય અને જે વ્યક્તિને યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા સર્જાતી હોય, જે વ્યક્તિના પપ્પા સાથેના સંબંધો એટલે કે પોતાના પિતા સાથેના સંબંધો સારા ન હોય, એવા વ્યક્તિઓને પૂર્વ દિશા હંમેશા માટે તકલીફ આવે. એટલા જ માટે પહેલાના જમાનાની અંદર જ્યારે મકાન બનાવવામાં આવતું તો એ વ્યક્તિની કઈ દિશા ચાલે છે, ચોથા સ્થાનનો સ્વામી કઈ જગ્યાએ પડેલો છે, કેવું સુખ આપે છે, આના ઉપરથી આપણે મકાન બનાવતા હોઈએ છીએ. જ્યારે ઓફિસની વાત આવે તો 10મા સ્થાનનો સ્વામી કઈ જગ્યાએ છે, 10મા સ્થાનનો સ્વામી દૂષિત છે કે નથી, લાભ આપે છે કે નથી આપતો, આ બધા સબ્જેક્ટ ઉપર વિચાર કરી અને પછી એ દિશાની ઓફિસ લેવામાં આવે તો આવા વ્યક્તિઓને ઉત્તમ પ્રકારનો લાભ મળતો હોય છે. જય ગણેશ. પ્રથમ 2 રાશિ વિશે પણ સાથે સાથે વાત કરેલી, મેષ અને વૃષભ રાશિના જાતકોનું રાશિ કથન. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ મેષ રાશિની. મેષ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પરિવારના સહયોગથી તમારા કાર્ય તમે સરળ બનાવી શકશો. આજના દિવસની અંદર ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોએ કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણય ન લેવા. સમાજની અંદર માન સન્માન, કુટુંબની અંદર પ્રતિષ્ઠા તમારી વધતી જણાશે. ખાસ કરી તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી જરૂરી છે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થઈ શકે અને તમારું એના દ્વારા મન પ્રસન્ન રહેતું જણાય. આજના દિવસમાં કયા ઉપાયો તમારું ભાગ્ય ચમકાવી શકે? તમારી માતાના ચરણ સ્પર્શ કરી અને આજના દિવસની તમે શરૂઆત કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત કરીએ
वृषभ राशि। वृषभ ना अक्षर जो बव अने उ जेनो स्वामी बने छे शुक्र महाराज। आवा वृषभ राशि वाला जातकों ने आकस्मिक धनलाभ की शक्यताओं वधी शके छे। आजना दिवस की अंदर नाणाकीय सफलता उत्तम प्रकार की मळता तमारू मन आनंदित रहेतुं जणाशे। व्यवसाय की अंदर लाभ मिली शके छे। आर्थिक सद्धरताओ सारी प्राप्त थी शके। जूना फसायेला नाणा तमने परत प्राप्त थता जणाय। जे लोको अभ्यास करी रह्या छे आवा विद्यार्थीओ बंधु माटे आजे उत्तम समय बनी रह्यो छे। आजे शुं करवुं जोईए? सफेद वस्तु भगवान शंकर ना मंदिर की अंदर आज अर्पण करशो तो अवश्य तमने सारो लाभ मळतो जणाशे। दर्शक मित्रों अग्नि दिशा एटले के अग्नि खूणो छे ज्यारे व्यक्ति दूषित बनतो होय छे त्यारे एवा व्यक्तिओने फाइनेंस ने लगती समस्याओं वधारे पड़ती सर्जाती होय छे। ज्यारे दक्षिण दिशा की बात आए दक्षिण दिशा ए फेम की दिशा है। आपणे नथी कहता दक्षिणा आपीए। घणा लोको पोते मंदिर की अंदर डोनेशन आपता होय पोतानुं नाम लखावता होय छे ए छे दक्षिणा। दक्षिणा तमे आपो डोनेट करो एनाथी तमने मान सन्मान प्रतिष्ठा मळे। परंतु जे व्यक्तिनो मंगल सारो होय आवा व्यक्ति दक्षिण द्वार नु मकान लिया अथवा दक्षिण द्वार नी ऑफिस लिया तो एने उत्तम प्रकार नो लाभ मिली शके। हवे मानी लो के दक्षिण दिशा तमारी दूषित थई रही छे तो तमारे कर्ज नी समस्या वधी जशे। कोर्ट कचेरी ने लगती समस्याओ वधी जशे। तमारा भाई बहन साथे ना संबंधो सारा नहीं रहे तो आवी समस्याओ ने दूर करवा माटे कया उपायो करवा जोईए आ सब्जेक्ट उपर आगळ आपणे चर्चा करता रहीशुं। जय गणेश। दर्शक मित्रों नानी मोटी समस्याओं समाधान ज्योतिष शास्त्र में समायेलू छे अने आप पण मुकुंद भाई साथे सीधी बातचीत करी शको छो अने आपनी जे कोई समस्या छे तेमांथी मुक्ति पण मेळवी शको छो। फोन लाइन अमारी तमारा माटे भविष्य दर्शन कार्यक्रम दरमियान चालू छे परंतु अत्यारे रोकाईए छे एक ब्रेक माटे। ब्रेक बाद पुनः स्वागत। मिथुन अने कर्क राशिना जातकोनुं राशिफळ जाणी लईए मुकुंद भाई पासेथी। दर्शक मित्रों बात कर रहा है गोचर ना ग्रहों की तीजी राशि एटले के मिथुन राशि पर केवी असर बात करिए मिथुन की। मिथुन ना अक्षर क छे ग जेनो स्वामी बने छे बुध महाराज। मिथुन राशि वाला जातकों माटे आज आर्थिक स्थिति तमारी मजबूत बनती जणाशे। आजना दिवस की अंदर परिवार की अंदर सारा काम नु तमे आयोजन करी शको ने एना द्वारा तमारा दरेक कार्य ने तमे सिद्ध करी शकशो। आजे शुं करवुं जोईए? आजना दिवस की अंदर संपत्ति ने वाहन खरीदवाना योगो छे। समझी विचारी अने कार्य करशो तो अवश्य सारो लाभ मळे। आजे भगवान शंकर ना मंदिरे तमारे खास करी ने गुलाब जल अर्पण करवानुं छे। भगवान शिव उपर तमारा अभिषेक करवानो। मृत्युंजय महादेव त्राहिमाम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधनी आ मंत्र द्वारा अभिषेक करजो अवश्य सारो लाभ रहेशे। बात करिए कर्क राशिनी। कर्कना अक्षर छे ड ने ह जेनो स्वामी बने छे चंद्र महाराज। आवा कर्क राशिवाला जातकों माटे वडीलोना आशीर्वाद द्वारा तमारा कार्य सफल थई शके। आजना दिवस की अंदर खास करी अने कर्क राशिवाला जातकोए परिवारनी अंदर आनंदमय वातावरण रहेशे ते जेथी तमारुं मन प्रफुल्लित अने हर्षित रहेतुं जणाशे। आजना दिवस की अंदर नवी नवी वस्तुओं खरीदवाथी तमने लाभ मळी शके छे। आम पण दिवाळी नजीक आवी रही छे खास करी अने उत्सव प्रिय खलु मानवाहा एटले के आपणे उत्सव प्रिय छे ने एटला माटे आजना दिवसनी अंदर कोई नूतन वस्तुओनी खरीदी करो अवश्य तमारा जीवन में तमने सारो लाभ मळशे। आजे शुं करवुं जोईए? कोई गरीब व्यक्ति ने वस्त्रनु दान करो अवश्य तमने सारो लाभ मळतो जणाय। दर्शक मित्रों घरनो एक खूणो एवो होय छे के जे खूणो आपणा जीवननी अंदर लाभ अने नुकसान आपी शके छे। ईशान खूणाथी હંમેશાને માટે નૈઋત્ય ખૂણો ઊંચો હોવો જોઈએ। નૈઋત્ય ખૂણો છે એ જીવનની અંદર આપણને લાભ પણ આપી શકે અને નુકસાન પણ આપી શકે। ઘરની અંદર એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરી શકે અને ઘરની અંદર ઉચિંતાની સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે। ઘરની અંદર વૈચારિક મતભેદો પણ નૈઋત્ય ખૂણાના હિસાબે ઉત્પન્ન થઈ શકે છે। ઘરનો નૈઋત્ય ખૂણો એટલે વ્યક્તિની એટલે કે આપણા ઘરની અંદર જે મેઇન વ્યક્તિ હોય એનો માસ્ટર બેડરૂમ નૈઋત્ય ખૂણાની અંદર રાખવાનો હોય છે। નૈઋત્ય ખૂણો એટલે આપણી તિજોરી રાખવાની હોય છે। હવે જો નૈઋત્ય ખૂણાની અંદર માની લો કે લેટ્રિન બાથરૂમ છે ક્યાંક ને ક્યાંક શૌચાલય તમે બનાવી દીધું છે તો આ તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઓચિંતાની આવી શકે। તમારા જન્મક્ષરમાં રાહુ બલવાન છે તો નૈઋત્યનું મકાન તમને લાભ આપી શકે છે। એટલે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓ ઓચિંતાની તમને લાભ પણ આપી શકે। જે લોકો શેરબજારની અંદર વધારે પૈસા કમાતા હોય અને રાહુ એનો બલવાન હોય તો આવા વ્યક્તિઓને નૈઋત્યનું મકાન ઉત્તમ પ્રકારનું ફળ આપી શકે। જેનો નૈઋત્ય ખૂણો દૂષિત હોય આવા વ્યક્તિઓના ઘરમાં એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ આવે, પૈસા આવવા કરતા જવાનું પ્રમાણ વધારે રખાવડાવે, ઘરમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘરમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ પણ નૈઋત્ય ખૂણો દૂષિત હોય તો વસ્તુ ક્રિએટ કરાવડાવતો હોય છે। આ બધા દોષોને દૂર કરવા માટે શું કરવું જોતા રહીશું આપણે આગળ। જય ગણેશ। વાપીથી મિતાબેન ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। હેલો હેલો મુકુંદભાઈ, જય ગણેશ। જય ગણેશ। હા મુકુંદભાઈ, તમારા ભવિષ્ય જોઈને અમને બહુ ખુશ સાજી છે અમે। અરે ખૂબ ખૂબ આભાર બેન, તમારો પ્લાન મેં 7 વર્ષ થી આ જોઈએ પણ મારો ફોન આજે પહેલી વાર લાગી ગયો છે તમને। અરે ભગવાનની એટલી કૃપા, ગણપતિ દાદાની દયા થઈ ગઈ તમારા ઉપર।
મુકુલભાઈ, મારે મારા છોકરા વિશે પૂછવું છે. શું પૂછવાનું છે? એ છોકરાનું નામ ભાવિન છે. જન્મ તારીખ? એની 24/1/90. સમય? સમય છે રાત્રે 9:45. જન્મ સ્થળ? ખરી ગામ. શું પૂછવાનું હતું બેન તમારા સુપુત્ર વિશે? લગ્ન ના યોગ ક્યારે છે, કઈ રાશિ વાળા થશે, કઈ દિશામાં થશે? તમારો સુપુત્ર શું કરે છે અત્યારે? જોબ કરે છે કંપનીમાં. ઓકે, ચલો વાત કરી લઈએ. સિંહ લગ્ન ની કુંડલી છે. સિંહ લગ્ન નો અધિપતિ સૂર્ય પોતે શુક્ર અને રાહુ ની સાથે છઠ્ઠા સ્થાન ની અંદર બિરાજમાન છે, જયારે પંચમ સ્થાન ની અંદર શનિ, મંગળ, ચંદ્ર અને બુધ આ ચાર ગ્રહો બિરાજમાન છે. સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો શુક્ર અસ્ત નો જે સુખ ઓછું છે આવી અનુભૂતિ ક્રિએટ કરાવડાવે. દાંપત્ય જીવન નો કારક શુક્ર ગ્રહ ગણાય, દાંપત્ય જીવન એટલે લગ્ન થવાનો કારક ચંદ્ર અને ગુરુ ગ્રહ ગણાય. હવે સપ્તમહાધિપતિ શનિ ની સાથે ચંદ્ર મહારાજ બિરાજમાન છે, જ્યાં ચંદ્ર મહારાજ પોતે દૂષિત થઈ રહ્યા છે. લગ્ન ની અંદર 90-99% વાતો આવીને અટકી જાય. ચંદ્ર શનિ નો વિષયોગ જીવન ની અંદર અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. સૂર્ય, શુક્ર અને રાહુ ત્રણ ગ્રહો સાથે જે મહેનત કરવા છતાં અમુક સમયે ફળ ઓછું અપાવે. સૂર્ય રાહુ સાથે જે યશ, માન, પ્રતિષ્ઠા મધ્યમ માત્રામાં પ્રાપ્ત કરાવે. સાંધાના દુખાવાની ફરિયાદ પણ ક્રિએટ કરાવડાવે. આગળ જતા ડાયાબિટીસ ને લગતી સમસ્યા થશે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. વાત કરી લઈએ લગ્ન ક્યારે થશે. હવે લગ્નની જો વાત કરવામાં આવે તો અત્યારે ગોચરમાં ધનરાશિનો ગુરુ મહારાજ ચાલી રહ્યા છે. 20 તારીખ પછી મકર રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ થશે, એટલે કે આમના લગ્નનો યોગ ચંદ્રમાં, કેતુમાં, ચંદ્રની પ્રત્યંતર દશા 16/11 પછી એમની ચાલુ થશે. એટલે કે 16/11 પછી આમનો લગ્ન યોગ ચાલુ થાય, પરંતુ જાન્યુઆરી મહિના પછી તમને સારો લાભ મળી શકે. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ આ ચાર રાશિ સાથે લેણા દેણી બની રહી છે. સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને ચંદ્ર શનિના વિષયોગની પૂજા બેન તમારા સુપુત્ર માટે અવશ્ય કરાવી લેજો, અને ગુરુનો ઓરિજિનલ પોખરાજ 5.5 કેરેટનો ધારણ કરાવી દેજો. જય ગણેશ. નેક્સ્ટ કોલર બાપુનગર થી છે આપણી સાથે. હલો. હલો. હા જી. હા, વૈષ્ણવીબેન બોલું છું. જી, કોના વિશે સવાલ છે આપનો? હા, મારે મારા ભાઈ વિશે પૂછવાનું છું. જી, તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 5/9/93. જી. જન્મ સમય ખ્યાલ નથી મને. અચ્છા. અને જન્મ સ્થળ છે અમદાવાદ. જી, શું પૂછવા માંગો છો? હું મારા ભાઈના લગ્ન ક્યારે થશે અને કઈ રાસ્તા છે, કઈ દિશામાં થશે એના લગ્ન? જો પહેલમ વહેલા જોવા જઈએ તો તમારા ભાઈની ચંદ્ર કુંડલીની વાત કરવામાં આવે તો મંગળ અને ગુરુ આ બંને ગ્રહો સાથે છે. ગુરુ મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે, શનિ મહારાજ સ્વગૃહી છે. કેરિયરને પ્રથમ પ્રાથમિકતા આપે, સૂર્યની શનિ ઉપર દ્રષ્ટિ. ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં ફળો ઓછો રખાવે, અમુક સમયે લેઝી ખાતું પણ ક્રિએટ કરાવડાવે, અને કર્કનો શુક્ર થોડોક લાગણીશીલ સ્વભાવ પણ ક્રિએટ કરે. વૃશ્ચિકનો રાહુ બિરાજમાન છે, એટલે જીવનની અંદર સંઘર્ષ કરીને આગળ વધવાનું રહે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આગામી સમયની અંદર એટલે કે ડિસેમ્બર મહિનાની 20 તારીખ પછી તમે પ્રયત્ન કરો તો લગ્ન માટેના યોગ સારા બની રહ્યા છે, જેમાં સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણા દેણી બની રહી છે. જય ગણેશ. દર્શક મિત્રો, રાશિમંડળની 12 રાશિમાંની પ્રથમ 4 રાશિનું રાશિકથન આપણે જાણી ચૂક્યા છે અને રાશિનું રાશિકથન પણ જાણીશું, પરંતુ અત્યારે રોકાઈએ છીએ બ્રેક માટે. બ્રેક બાદ પુનઃ સ્વાગત. સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિકથન શું જણાવે છે મુકુંદભાઈ? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની, સાથે સાથે આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રની. દર્શક મિત્રો, સિંહ રાશિ કે જેના અક્ષર છે મન ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ, નવા કામકાજની શરૂઆતથી અવશ્ય આપને લાભ થઈ શકે. આપના જીવનની અંદર તમને નવો નવો તકો મળતી જણાશે અને એના દ્વારા નાણાકીય લાભ સારો મળે. પોતાની મહેનત અને પરિશ્રમ ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જેટલી મહેનત કરશો એટલું ફળ આજે તમને મળી શકે એમ છે. આજે તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબૂ રાખવો આવશ્યક છે. પ્રયાસ કરવાથી દરેક કાર્ય તમારા સફળ થતા જણાશે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ગૌ માતાને ઘાસ અર્પણ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાત કરીએ હવે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. હવે કન્યા રાશિવાળા જાતકો માટે પોતાની જાતને ઓળખો અને ઓળખશો તો અવશ્ય તમે સફળ બની શકશો. પોતાના જીવનની અંદર પ્રગતિ મેળવવા માટે ઉત્તમ દિવસ છે. આજે આવકના નવા નવા સ્તોત્ર મળશે અને એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય. કન્યા રાશિવાળા જાતકો બુદ્ધિશાળી વ્યક્તિ છે, એટલા માટે સંતાનો માટે મહત્વના નિર્ણય પણ તમે લઈ શકશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે વાસ્તુશાસ્ત્રની. વાયવ્ય દિશા, વાયવ્ય દિશા વાયુ તત્વને ખાસ કરીને આધારિત હોય છે, એટલે કે વાયુ તત્વ જીવનની અંદર જ્યારે દૂષિત થતું હોય ત્યારે આપણને સમસ્યાઓ સર્જાય.
જો માની લો કે વાયુ દિશા જેની દૂષિત થતી હોય આવા વ્યક્તિઓને ઘણી બધી સમસ્યાઓ સર્જાય. હવે દરેક વ્યક્તિને અલગ અલગ દિશા લાભ પણ આપતી હોય છે. માની લો તમારો બિઝનેસ છે ડોક્ટરને લગતો છે, તમારો બિઝનેસ છે વકીલાતને લગતો છે, તમારો બિઝનેસ છે એ ક્યાંક ને ક્યાંક જ્યોતિષનો બિઝનેસ છે, તમે વાસ્તુ કન્સલ્ટિંગને લગતો બિઝનેસ કરી રહ્યા છો, રાજનેતા છો, અભિનેતા છો, સંગીતકાર છો, તો તમારા માટે વાયુ દિશાની અંદર બેડરૂમ રાખવો બહુ મહત્વનો છે. કારણ કે વાયુ તત્વ છે ભ્રમણની દિશા છે, તમે જેટલું ભ્રમણ કરશો એટલો તમને સારો લાભ મળી શકે, તમારા જીવનની અંદર પ્રગતિ આવી શકે. પરંતુ જો વાયુ દિશાનો દોષ તમારા જીવનની અંદર આવી ગયો તો યશ માન પ્રતિષ્ઠાને લગતી સમસ્યા સર્જાઈ શકે. વાયુ દિશાનો દોષ તમારા જીવનની અંદર આવી ગયો તો આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. વાયુ દિશાનો દોષ જો તમારા જીવનની અંદર આવી ગયો તો મન તમારું ડિસ્ટર્બ થઈ શકે અને જેના લીધે તમારે સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે શું કરવું જોતા રહીએ આપણે આગળ. જય ગણેશ. દ્વારકાથી પૂજાબેન છે ફોન લાઈન પર. હલો. હલો. હા જી. હા જય ગણેશ. જય ગણેશ. હા મુકુંદભાઈ, મારા બાબા માટે પ્રશ્ન છે. તમારા બાબાનું શુભ નામ? શિવાંશ. જન્મ તારીખ? જન્મ તારીખ 3/7/1999. 3/7/1999. સમય? સમય બપોરે 11:55. 11:55. જન્મનું સ્થળ? ભાણવડ. ભાણવડ. તમે કઈ જગ્યા કરો છો? હું ભાણવડથી જ કરું છું. ઓકે, બોલો બોલો શું પૂછવાનું હતું બેન? હવે મારા બાબાનો એવો પ્રશ્ન છે કે એને કેમેન્દ્રુ યોગ છે એની કુંડળીમાં. ઓકે. અને બીજો પ્રશ્ન એ છે કે એનું આર્થિક જીવન કેવું રહેશે હવે પછીનું. ચાલો આપણે વાત કરી લઈએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર અસમંજસની સ્થિતિઓ જ્યારે આપણે સર્જાતી હોય ત્યારે હંમેશા આપણે જ્યોતિષનો સહારો લેતા હોઈએ છીએ. ભવિષ્ય દર્શન એક એવો પ્રોગ્રામ છે કે જેની અંદર તમે તમારા ઘરનું વાસ્તુ પણ જાતે જોઈ શકો અને તમે તમારું જ્યોતિષ પણ જાતે જોઈ શકો. તો સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કેમદ્રુમ યોગ ક્યારે સર્જાય? જ્યારે ચંદ્રની આજુબાજુમાં કોઈ પણ શુભ ગ્રહો પડેલા ન હોય, ચંદ્ર ઉપર કોઈ પણ શુભ ગ્રહોની દ્રષ્ટિ ન હોય, તો એવા વ્યક્તિઓને કેમદ્રુમ યોગ સર્જાતો હોય છે. હવે સ્વાભાવિક તમારા સુપુત્રની કુંડલી જોવામાં આવે તો સુપુત્રની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ કુંભ રાશિની અંદર બિરાજમાન છે, છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ શુક્ર મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી રહી છે. હવે એના જન્માક્ષર જોતા કેમદ્રુમ યોગ એમને સર્જાતો નથી. ચંદ્રની બાજુમાં કેતુ ગ્રહ છે એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કેમદ્રુમ યોગ સર્જાતો નથી. હવે ફાઇનાન્શિયલ સિચ્યુએશનની વાત કરવામાં આવે તો તુલા રાશિનો મંગળ બિરાજમાન છે અને મંગળનો તુલા રાશિનો અધિપતિ શુક્ર પોતે 12મા સ્થાનની અંદર છે. વિદેશથી એને સારો લાભ કરાવી શકે. પોતે માની લો જન્મભૂમિથી દૂર જાય તો જન્મભૂમિથી દૂર એને સારો લાભ કરાવે. જે જગ્યાએ પાણી વધારે હોય એવી જગ્યાએ પોતે પોતાનું નિવાસ સ્થાન બનાવે તો ઉત્તમ પ્રકારની સફળતા મળે. એટલે કે તળાવ બાજુમાં ફ્લેટ લઈ લે તો અવશ્ય સારો લાભ કરાવી શકે. હવે એના જીવનની અંદર આર્થિક સુખાકારી માટે બુધ અને રાહુબેન લાભસ્થાનમાં સાથે છે. અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરાવે, મન દ્વિધામય ક્રિએટ કરાવડાવે. જીવનની અંદર મહેનત કરવા છતાં આ વ્યક્તિને ફળ ઓછું મળે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે. શું કરવું જોઈએ જેથી સારો લાભ મળી શકે? પહેલા નંબરમાં પંચમાધિપતિ શનિ 8મા સ્થાનની અંદર છે એટલે બુદ્ધિ સારી છે પણ બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ છે, ભણવામાં થોડુંક ધ્યાન રહેતું નથી. એટલે બની શકે તો આને અભ્યાસ કરાવો જેથી સારો લાભ મળી શકે. રોજ સવારે સૂર્ય અને કંકુવાળું જલ અર્પણ કરાવડાવો. બની શકે તો રોજ ગાય માતાને ઘાસ અર્પણ કરો, એનાથી પણ સારો લાભ રહેશે. 400 ગ્રામ ધાણા જીરું દળેલું વહેતા પાણીની અંદર બુધવારે પધરાવવાનું કહો. વર્ષમાં એકવાર આ પ્રયોગ કરો, 43 વર્ષની ઉંમર સુધી આ પ્રયોગ કરો, અવશ્ય સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. અમદાવાદથી નીરુબેન છે ફોન લાઈન પર. હલો. હલો. હા જી. હા હું નીરુબેન બોલું. અને મારે મારા બાબા માટે પૂછવાનું હતું. જી. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 15/6/75 અને સમય છે 12:25 અને સ્થળ છે અમદાવાદ. હવે એના એકવાર ડિવોર્સ થયેલા છે અને એને હવે લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિની કન્યા સાથે કરાવવું જોઈએ? જી બેન, આ તમારે શું થાય? બાબુ છે. ચાલો વાત કરી લઈએ. સિંહ લગ્નની કુંડલી છે. સિંહ લગ્નનો અધિપતિ ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. સપ્તમાધિપતિ શનિ સૂર્યની સાથે છે. દર્શક મિત્રો, આ ઘણી વખત આ બાબતની આપણે ચર્ચા થઈ છે કે જ્યારે સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ હોય તો આવા વ્યક્તિઓને દાંપત્ય જીવનમાં વિચ્છેદ વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોવાના લીધે, કારણ કે પિતા અને પુત્ર પરંતુ બંને દુશ્મન, અને લગ્નાધિપતિને સપ્તમાધિપતિ લાભસ્થાનની અંદર હોવાના લીધે સંઘર્ષ કરાવડાવે, મહેનત કરાવે, અમુક સમયે પેટની સમસ્યા ઉત્પન્ન
ઉત્પન્ન કરાવડાવે અને દાંપત્ય જીવનમાં તકલીફ કરાવે. આનો બીજો લગ્ન યોગ ક્યારે બની રહ્યો છે? પહેલા નંબરમાં અને દાંપત્ય જીવનનું સુખ ઓછું લખેલું છે, કારણ કે મંગળ દોષ બની રહ્યો છે અને સપ્તમાધિપતિ શનિ સૂર્યની સાથે છે, એટલે દાંપત્ય જીવનની અંદર તકલીફો ઉત્પન્ન કરાવડાવે. શું કરવાથી સારો લાભ મળી શકે? કુંભનો ગુરુ આવશે 2021 એની અંદર, એ પછી લગ્ન માટે તમે ખાસ કરીને પ્રયત્ન કરો તો લાભ મળે, જેમાં ધન મીન કર્ક અને તુલા ચાર રાશિ સાથે લેણા દેણી બની રહી છે. છતાં તમે લગ્ન કરવાનું ભલે વિચારતા પણ આના જીવનમાં દાંપત્ય જીવનનું સુખ નથી. મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રભુ ભક્તિ, ભગવત ભક્તિ અને પોતાના બિઝનેસની અંદર ધ્યાન આપે તો અવશ્ય સારો લાભ મળી શકે. જય ગણેશ. તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિ કથન જણાવી દઈએ. તુલા રાશિ એટલે તોરલબેનની રાશિ વાત કરી લઈએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવા તુલા રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. તમારા જીવનની અંદર જ્યારે નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થાય તો મન પણ હર્ષિત રહેતું જણાય. વ્યવસાયની અંદર ધનલાભની શક્યતાઓ બની શકે છે. આજના દિવસમાં જૂના ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાય. મિત્રોનો અને પરિવારનો ઉત્તમ પ્રકારનો તમને સહયોગ મળી શકે એમ છે. ઘરની અંદર કોઈ કામકાજ ચાલતું હોય તો કામકાજને તમે અવશ્ય પરિપૂર્ણ કરી શકશો. આજના દિવસમાં શું કરવું જોઈએ? ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. અથવા કોઈ બ્રાહ્મણ હોય, બ્રાહ્મણને ભોજન કરાવો, એનાથી પણ તમને લાભ મળતો જણાશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર જવાબદારીનું પ્રમાણ વધતું જણાશે. અને જે વ્યક્તિને જવાબદારીનું પ્રમાણ વધે એવા વ્યક્તિઓ માટે આજે માનસિક થોડોક સંઘર્ષ રહેતો જણાય. વ્યવસાયની અંદર નિર્ણય લેવામાં તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો સમજી વિચારીને નિર્ણય લેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. દાંપત્ય જીવનમાં મધુરતા કેળવાતી જણાશે. આજે શું કરવું જોઈએ? જે જગ્યાએ કીડીઓ ઉભરાતી હોય એમાં પણ પીપળાના વૃક્ષની નીચે તો એ જગ્યાએ તમારે ખાસ કરી અને ઘઉંનો લોટ અને ખાંડ આ બંને વસ્તુ મિક્સ કરીને તમે ત્યાં અર્પણ કરશો તો અવશ્ય તમારા જીવનમાં સારી એવી સફળતાઓ મળતી જણાશે. દર્શક મિત્રો, ઉત્તર દિશાને કુબેર મહારાજની દિશા કીધેલી છે, પશ્ચિમ દિશાને શનિ મહારાજની દિશા કીધેલી છે. જે વ્યક્તિઓનો શનિ સારો હોય આવા વ્યક્તિઓ પશ્ચિમાભિમુખ મકાન લે તો ઉત્તમ પ્રકારનો લાભ મળતો હોય છે. પશ્ચિમ દિશા એ સંઘર્ષની દિશા છે. તમારા ઘરની અંદર, તમારા ઓફિસની અંદર તમારા નીચે કામ કરતા વ્યક્તિઓ તમારું કયું નથી માનતા અથવા તમારે વારે વારે એ લોકો ચાલ્યા જાય છે તો સમજી લેવાનું કે તમારે પશ્ચિમ દિશાનો દોષ બની રહ્યો છે. જેના ઘરની અંદર પશ્ચિમ દિશાનો દોષ બનતો હોય આવા વ્યક્તિઓને પોતાનાથી નીચે કામ કરતા વ્યક્તિઓ સાથે અણબનાવ રહેતો હોય છે, એની સાથે લેણા દેણીની સમસ્યાઓ ઓછી રહેતી હોય છે અને આવા વ્યક્તિઓને તકલીફોનો દોર વધારે રહેતો હોય છે. કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો સવાર અને સાંજ બંને સમય ઘરના બ્રહ્મસ્થાનની અંદર કર્પૂર અને લવિંગ પ્રજ્વલિત કરવાથી નેગેટિવિટી દૂર થાય. વાસ્તુ દોષને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રીને કન્સલ્ટ કરીને અવશ્ય એ દોષોને દૂર કરવા જોઈએ. જ્યારે પંચતત્વ મેન્ટેન થાય તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. જય ગણેશ. મુંબઈથી ભાવેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા બેન, મારું નામ છે ભાવેશભાઈ. જી ભાવેશભાઈ. મારો જન્મ છે 21 માર્ચ 1971. હા. મિડનાઇટ 3:27 બોમ્બે. મિડનાઇટ 3:27 20:21 હા બરાબર. ઓકે, જન્મસ્થળ બોમ્બે. શું પ્રશ્ન હતો ભાવેશભાઈ? શું છે મારું ફ્યુચર, ભવિષ્ય, ધંધામાં? અત્યારે આપ શું કરી રહ્યા છો ભાવેશભાઈ? બિઝનેસ કરી રહ્યો છું. ઓકે, ચલો વાત કરી લઈએ તમારા જન્માક્ષરની. તમારા જન્માક્ષરની અંદર મકર લગ્નની કુંડલી બની રહી છે, શુક્ર અને રાહુ સાથે છે. કર્માધિપતિ શુક્ર પહેલા સ્થાનની અંદર છે. નાણાકીય સફળતા સારી પ્રાપ્ત કરાવડાવે, પરંતુ 12મા સ્થાનમાં ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે. શનિ મહારાજ નીચસ્થ બની રહ્યા છે. અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું પણ ઉત્પન્ન કરાવડાવે. હવે સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલા સ્થાનમાં જે વ્યક્તિને રાહુ આવે આવા જ વ્યક્તિઓના જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. શુક્ર રાહુ સાથે જ એટલે કે શૃંગારમાં સારી રુચિ ક્રિએટ કરાવડાવે. શુક્ર રાહુ સાથે જ એટલે કે મોઢા ઉપર અથવા તો છાતી હૃદય ઉપર તમારે તલ પણ હોય. હવે તમારા જન્માક્ષર મુજબ બુધ મહારાજ નીચસ્થ બની રહ્યા છે, એટલે એલર્જીની સમસ્યા પણ તમારે ક્રિએટ કરાવડાવે. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી તમારે બિઝનેસના સારા યોગ બની રહ્યા છે. તમે તમારા જીવનમાં સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકો. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ 2012, 2013, 2014 આ સમયગાળો જે તમારો હતો એમાં થોડી ઘણી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થઈ હતી. શું કરવું જોઈએ? રોજ સવારે સૂર્યને જલ ચડાવો. શનિવારના દિવસે ચમેલીના તેલનો દીવો હનુમાનજીના મંદિરે કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. નેક્સ્ટ કોલર અમદાવાદથી રાગીણી બેન. હેલો. હા હા જી, મારા બાબા માટે પૂછવું છે. જી. 9/4/1991 બરાબર. જન્મનો સમય?
જન્મ નો સમય બપોરે 2:05 જન્મ સ્થળ અમદાવાદ જી. પ્રશ્ન એ છે કે અત્યારે નોકરી કરે છે, પોતાનો ધંધો પણ કરે છે અને એના મેરેજ માટે પૂછ્યું છે. ચલો વાત કરી લઈએ તમારા સુપુત્ર ચીના જન્મ અક્ષર ની. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જયારે લગ્ન ની વાત આવે ત્યારે ચતુર્થ સ્થાન જોવું જરૂરી છે. અને જયારે કોઈ વ્યક્તિને દાંપત્ય જીવનનું સુખ નથી મળતું તો એના માટે સાતમું સ્થાન અને ચોથું સ્થાન જોવું જરૂરી છે. કોઈ વ્યક્તિના ડિવોર્સની વાતો આવી જતી હોય તો એની અંદર પણ આપણે ખાસ કરીને નવમાંશ કુંડલી જોવી અત્યંત જરૂરી હોય. હવે સ્વાભાવિક તમારા સુપુત્રના વ્યવસાય માટેની અને દાંપત્ય જીવનની વાત કરીએ તો સપ્તમ સ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે. રાહુ મહારાજ અને શુનિ મહારાજ બંને સાથે બિરાજમાન, એટલે કે શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. મન દ્વિધામય રખાવડાવે, મહત્વાકાંક્ષા ઈચ્છા ઘણી બધી રખાવે, અમુક સમયે ગુસ્સાનું પ્રમાણ રખાવડાવે. ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર, નેતૃત્વ શક્તિ સારી છે છતાં પણ ક્રિયા તકલીફોનો દોર વધારે ઉત્પન્ન કરાવડાવે. શુક્ર મહારાજ સ્વગુરુ છે, નબળી વસ્તુ ન ગમે સારી વસ્તુ વધારે ગમે. જીવનની અંદર સ્ટ્રગલ કરવા છતાં અમુક અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું રખાવે. શું કરવું જોઈએ? ગુરુ કેતુ વિપ્રચારના યોગ, ચંદ્ર શનિ વિષયોગ અને શનિ રાહુ શ્રાપિત દોષની પૂજા અવશ્ય આપે કરાવી લેવી જોઈએ. ઓરિજિનલ ગુરુનો પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરવાથી પણ સારો લાભ મળી શકે. અને લગ્નનો આનો યોગ આગામી નવેમ્બર મહિનાની 20 તારીખ પછી ચાલુ થઈ રહ્યો છે, જેમાં મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણા દેણી બની રહી છે. જય ગણેશ. દર્શક મિત્રો, અંતિમ ચાર રાશિ એટલે કે ધન, મકર અને કુંભ મીનની પણ રાશિ કથન જાણીશું. કેવો આપનો દિવસ પસાર થશે તે પણ આપને જણાવીશું, પરંતુ વધુ એક બ્રેક બાદ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ધન અને મકર રાશિના જાતકો વિશે વાત કરી લઈએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિના અક્ષર છે વધ ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવા ધન રાશિવાળા જાતકો માટે રાજકાજની અંદર એટલે કે રાજકારણને લગતા કામકાજની અંદર અવશ્ય તમને લાભ મળી શકે છે. માની લો કે તમે ચૂંટણીમાં ઉભા રહ્યા છો, આવતીકાલે પરિણામ આવવાનું છે, તો આજના દિવસની અંદર તમારા ધારેલા કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરશો તો અવશ્ય તમને લાભ મળતો જણાય. સાહસ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થતી જણાશે. નોકરિયાત વર્ગને પ્રગતિની ઉત્તમ તકો મળી શકે છે. શું કરવું જોઈએ જેથી સારો લાભ મળે? આજે શ્વાનને તમે દૂધ અર્પણ કરો, અવશ્ય તમને લાભ મળશે. વાત કરીએ મકર રાશિની. મકર અક્ષર છે ખ ને જ, જેનું સ્વામી બને છે શનિ મહારાજ. આવા મકર રાશિવાળા જાતકો માટે સંતાનના પ્રશ્નોની અંદર રાહતનો અનુભવ થતો જણાય. સંતાનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય તમે તેને દૂર કરી શકશો. આજના દિવસની અંદર નવી જમીન લેવી હોય, નવી ઓફિસ લેવી હોય, નવું મકાન લેવું હોય કે નવું વાહન લેવું હોય તો આજે તમારા માટે સમય ઉત્તમ છે. આપ નવી વસ્તુ લઈ શકશો. પરીક્ષાને લગતા કોઈ પણ કાર્ય હોય તો એના માટે મહેનત કરવાથી અવશ્ય આપને સફળતા મળતી જણાશે. શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે તમારે જઈ ગંગાજલ દ્વારા અભિષેક કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ઉત્તર દિશા એટલે કે બુધ મહારાજની દિશા. જ્યારે ઉત્તર દિશાનો દોષ આવતો હોય છે, ઉત્તરની અંદર કુબેર મહારાજનો પણ વાસ છે, ઉત્તર દિશાની અંદર દોષ હોય તો ફાઇનાન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન વધારે પડતી થાય છે, બુદ્ધિને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે કે ન વાપરવાની જગ્યાએ નાણાં વાપરે છે અને સમસ્યાઓનો દોર વધતો જાય છે, વાણીને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે, એટલે કે તમારે બોલવામાં તકલીફ વગેરે વગેરે વસ્તુઓમાં તમારે તકલીફો ઉત્પન્ન કરાવડાવે છે. એટલે ઉત્તર દિશાનો દોષ એ જીવનની અંદર વધારે પડતી સમસ્યાઓ સર્જાવી શકે છે. જય ગણેશ. એક કોલર છે આપણી સાથે જામનગર થી, ગીતાબેન. હેલો. હેલો. હા જી. હેલો. કરવાની હતી. હા, વાત કરવાની હતી, પૂછવાનું હતું મારા વિશે. દેવાંગ બોલું છું. હા દેવાંગભાઈ, પૂછો મારા પ્રભુ. જય ગણેશ. જય ગણેશ. હું, મારું નામ દેવાંગ છે, જામનગર થી બોલું છું. બોલો દેવાંગભાઈ. મારે નોકરી વિશે પૂછવાનું હતું. જન્મ તારીખ, સમય અને સ્થળ. 11/11/97. કોમ્બિનેશન બહુ સારું છે. જન્મ સમય સવારે 11 વાગે. સવારે 11 વાગે. ઓહો, એમાં 11 નું કોમ્બિનેશન. જન્મ સ્થળ પાકાનેર. શું પ્રશ્ન હતો પ્રભુ? ભવિષ્યની અંદર મારે ટૂંકમાં નોકરી કેવી રીતે, અત્યારે કઈ મેળ નથી આવતો નોકરી નો. શું તમે અભ્યાસ શું કર્યો છે? ધન લગ્નની અધિપતિ ગુરુ મહારાજ પોતે ધનસ્થાનની અંદર બિરાજમાન છે.
મંગળ અને શુક્ર સાથે છે, મંગળ દોષ બની રહ્યો છે અને મંગળ શુક્ર સાથે હોવાના લીધે શૃંગાર પ્રિય વ્યક્તિ જુઓ, અમુક અમુક સમયાંતરે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુસ્સો વધારે આવી જાય. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી તમને વિશ્વાસ નથી બેસતો. ચંદ્ર શનિનો વિષયોગ છે, ચોથા સ્થાનની અંદર છે, ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ રખાવે અને શનિની દ્રષ્ટિ કર્મસ્થાન ઉપર છે, જેના લીધે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું રખાવે. તુલાનો સૂર્ય છે, નીચસ્થ સૂર્ય હોવાના લીધે યશ માન પ્રતિષ્ઠાની અંદર પણ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. હવે તમારે જોબની વાત કરવામાં આવે તો પંચમાધિપતિ સૂર્ય લાભસ્થાનમાં નીચસ્થ બની રહ્યો છે અને લાભાધિપતિ શુક્ર પોતે મંગળની સાથે છે. બિઝનેસમાં તમારે લેણા દેણી સારી છે. જો તમે જોબ કરવા ઈચ્છતા હો તો વિદેશ માટેની ટ્રાય કરો, જન્મભૂમિથી દૂર ટ્રાય કરો તો અવશ્ય તમને જોબની અંદર લાભ મળી શકે અને સારો લાભ મળી શકે. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરાવી લેવી તમારા માટે ઉત્તમ છે. આ પૂજા કરાવવાથી તમને સારો લાભ મળી શકે. મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપજો, અવશ્ય તમારા જીવનમાં સફળતા સારી પ્રાપ્ત થતી જણાશે. જય ગણેશ. કુંભ અને મીન વિશે પણ વાત કરી લઈએ. કુંભ રાશિ એટલે કે ગ ષ ષ ને સ જેના અક્ષર છે એવી કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી જરૂરી છે. તમારા ગુપ્ત શત્રુઓ દ્વારા તમને નુકસાની થઈ શકે એમ છે. આજના દિવસની અંદર વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. વાણી પર વર્તન પર સંયમ રાખવો અત્યંત લાભદાયી રહેશે. આજે ભાઈ ભાંડુ વર્ગ દ્વારા વડીલ વર્ગ દ્વારા તમને લાભ સારો એવો મળી શકે એમ છે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોને મુસાફરીના યોગ બની રહ્યા છે, એટલે ક્યાંક બહાર જવાનું થઈ શકે. નવી ગાડીની અંદર, નવી વસ્તુની અંદર તમે બહાર જઈ શકો ને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળતો જણાય. શું કરવું જોઈએ આજે? ગાય માતાને ઘાસ અર્પણ કરો, અવશ્ય આપનો દિવસ ખુશનુમા રહેતો જણાશે. વાત કરી લઈએ મીન રાશિની. મીનના અક્ષર છે દ ચ ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવા મીન રાશિવાળા જાતકો માટે મનગમતા કાર્યની અંદર વિશેષ તમારે ધ્યાન આપવું પડે. કાર્ય કરશો તો અવશ્ય તમને સફળતા મળી શકે. જીવનની અંદર, પરિવારની અંદર વાણી દ્વારા ક્લેશ ઉત્પન્ન થતો જણાય, એટલે કે વ્યર્થ વાણી વિલાસ ન કરવો તમારા માટે લાભદાયી છે. આજે નાણાકીય ચિંતાઓ હળવી થતી જણાશે. જૂના ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાશે. તમારા કાર્યની અંદર થોડી ઘણી તમને સફળતા મળતી જણાય, પરંતુ સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. શું કરવું જોઈએ? ભગવાન શંકર ઉપર પંચામૃતનો અભિષેક કરો, અવશ્ય તમારા જીવનમાં તમને સારી એવી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, જ્યારે ઘરનું વાસ્તુ બગડે છે ત્યારે માણસને અનેક જાતની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઘણા લોકો પોતાનું ફ્રીજ ખોટી દિશાની અંદર મૂકી દેતા હોય છે, જેના લીધે સમસ્યા ઉત્પન્ન થાય. ઘણા લોકો પોતાના ઘરની ઘડિયાળ છે એ પણ ખોટી દિશાની અંદર હોય તો પણ સમસ્યા ઉત્પન્ન થાય. હંમેશા ને માટે ઘરની ઘડિયાળ પૂર્વ દિશા અને ઉત્તર દિશાની અંદર રાખવી જોઈએ. જો પૂર્વ અને ઉત્તર દિશા સિવાય તમે ઘડિયાળ રાખો તો તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધી શકે એમ છે. અને ઘડિયાળ ઘરની ક્યારેય બંધ ન હોવી જોઈએ. ઘડિયાળ ઘરની બંધ હોય તો તમારા ભાગ્યની અંદર રૂકાવટો ઉત્પન્ન થતી જણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસના શુભત્વ અશુભત્વ વિશે પણ માર્ગદર્શન મેળવીશું વધુ એક બ્રેક બાદ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. મુકુદભાઈ, ખાસ કરીને આજના દિવસના શુભત્વ અશુભત્વ વિશે પણ માર્ગદર્શન આપી દઈએ. દર્શક મિત્રો, શું કરવાથી તમારા જીવનની સમસ્યા આજે દૂર થઈ શકે? આજના દિવસમાં શું કરવું જોઈએ જે તમારા જીવનમાં તમને લાભ આપે? આજે શર્કરા મિશ્રિત દૂધનો અભિષેક કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. ભગવાન શંકર ઉપર શર્કરા મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ. આજે વૃક્ષોનું છેદન ન કરવું જોઈએ. પ્રકૃતિની રક્ષા કરશો તો અવશ્ય તમારો બુધગ્રહ મજબૂત થશે, તમને વાણીની અંદર ફાઇનાન્સની અંદર લાભ મળતો જણાશે. આજે ઓમ શાંભ સદાશિવાય નમઃ મંત્રનો જપ તમને સારો લાભ આપી શકે. આજે દાન શું કરવું જોઈએ? આજના દિવસની અંદર દાન, ખાંડ અને ભાતનું યથાશક્તિ દાન કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, આપ સ્ટુડિયોમાં પધાર્યા અને આ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો મુકુંદભાઈ સાથે આપ રૂબરૂ મુલાકાત કરવા માંગતા હો તો કાર્યક્રમના અંતે તેમનું સરનામું આવશે, તે આપ નોંધી લેશો. આજના દિવસે શુભત્વ આપને આવી મળે, ફરી એક વખત તેવી શુભકામના સાથે હું લઈશ રજા. જય ગણેશ.